विद्यार्थी मित्रों ने ध रचना यूट्यूब चैनल में तमारुं बधानुं स्वागत छे। आज रोज आपणे धोरण 10 ની अंदर आंकड़ाशास्त्र जे खूब ज महत्वनुं प्रकरण छे एनी अंदर पण खूब ज महत्वनो दाखलो छे, बोर्ड ની अंदर पूछाय छे ने, वेरी वेरी मोस्ट इम्पोर्टन्स दाखलो छे। एवो एक खूटती आवृत्तिनो दाखलो मध्यकनी रीतनो आपणे तमारी समक्ष चोपड़ीनो छे। स्वाध्याय 14.1 નો ત્રીજો દાખલો તો લઈને આવ્યા છીએ, થોડો ઝડપથી આપણે જોશું શું છે દાખલાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલો છે અહીંયા તમને આપવામાં આવ્યો છે, આ દાખલામાં એક જ કુર્તી આવૃત્તિ છે। અહીંયા જુઓ તમે, એફ એક કુર્તી આવૃત્તિનો દાખલો છે, એટલે અહીંયા એક જ ઘટે છે। આ જે ખાનું છે એને આવૃત્તિનું ખાનું કહેવામાં આવે છે, જેને આપણે FI પણ કહી શકીશું। આ જેટલું મેં બોર્ડ પર લખ્યું છે ને, આ બધું તમને આપેલું છે। આ વર્ગ છે એ આપેલો છે, 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19 આવી રીતે। અને તમે જુઓ તો બધાની વચ્ચે એક સરખો ગેપ છે, સતત વર્ગ લંબાઈ છે, ખબર કેમ પડે? 13 માંથી 11 જાય તો 2 આવશે, 19 માંથી 17 જાય તો પણ સરખો, અને 25 માંથી 23 જાય તો પણ 2 આવે છે। એટલે કે આ બધાની વચ્ચેનો જે ગેપ છે એક સરખો જ છે વિદ્યાર્થી મિત્રો। હવે જે આવૃત્તિ છે એ તો અલગ અલગ હોય, પણ અહીંયા એક ઘટે છે, તો એ કઈ આવૃત્તિ છે એ આપણે અહીંયા શોધવાની છે। તો ચાલો ઝડપથી આપણે આનો સરવાળો કરીએ, 7 વત્તા 6 વત્તા 9 વત્તા 13 વત્તા 5 અને વત્તા 4, તો આનો સરવાળો કેટલો આવે છે? તો આનો સરવાળો જો આપણે જોવા જઈએ તો ટોટલ 44 સરવાળો થાય છે આપણો, અને પછી આ એફ અહીંયા લેશું આપણે। ચલો સમજાય છે બધાને? આનો સરવાળો કર્યો છે, આને એન બોલી શકાય, ઓકે? આજે આપણને આવે છે એન કહી શકીએ આપણે, સિગ્મા FI પણ કહી શકાય, કેમ કે FI નું ખાનું છે એટલે આને સિગ્મા FI તરીકે પણ ઓળખી શકાય છે। તમને પરેશાન કરવા માટે આવું પૂછી શકે। આ એક એક્સ્ટ્રા તમને સમજાવું છું, જો તમને આવું પૂછે સિગ્મા XI માઇનસ એક્સ બાર બરાબર ખાલી જગ્યા, તો એનો જવાબ 0 આવશે। આ એક એક્સ્ટ્રા સમજાવું છું, ના મોસ્ટ ટાઈમ બી આ ચેપ્ટરનું યાદ રાખજો। હવે તમારે મધ્ય કિંમત શોધવી છે, તો સૌથી પહેલા તો મધ્ય કિંમત કેવી રીતે આવે, તો આ બંનેનો સરવાળો કરો અને એને 2 વડે ભાગી નાખો। તો 11 અને 13 નો સરવાળો કરો તો કેટલો થશે? તો કે સર 11 અને 13 કેટલો થાય છે? ચાલો જલ્દી ગણો, તો સર 11 અને 13 કેટલા થાય છે? 24, 24 ના 18 કેટલા થશે? 12. એવી રીતે અહીંયા જુઓ 15 અને 13 તો કે 28, એના 18 14. હવે આવું બધું ના કરવા બેસવું હોય તો તમે ધ્યાનથી જુઓ તો મધ્ય કિંમત એટલે વચ્ચે હોય તો 11 અને 13 ની વચ્ચે એક જ આંકડો આવે છે, 12. 13 અને 15 ની વચ્ચે 14 આવે છે। એવી રીતે બધામાં ચેક કરી લો, એટલે આવું જ્યારે ગણવું પડે તો ગણવું જ પડે, પણ આ દાખલામાં ઇઝીલી મળે છે તો ગણવાય અને સમય બગાડવાની કોઈ જરૂર નથી મને લાગતી અહીંયા। તો અહીંયા 16 આવે છે મધ્ય કિંમત, અહીંયા 18 આવે છે, ત્યારબાદ અહીંયા 20, અહીંયા 22 અને અહીંયા આવે છે 24। વિદ્યાર્થી મિત્રો, આને એક કુર્તી આવૃત્તિનો દાખલો કહેવાય છે મધ્યકની રીતે। અહીંયા તમને રકમમાં મધ્યક એટલે કે એક્સ બાર 18 જે આપી દીધો છે ને, કુર્તી આવૃત્તિ શોધવાની જેવી સૂચના આપી છે। આપી હોય રકમમાં ઉપર ખાસ ધ્યાન રાખજો, આપેલું હોવું જ જોઈએ। એક કુર્તી આવૃત્તિ હોય તો એક માહિતી આપી હોય, 2 કુર્તી આવૃત્તિ હોય તો ઉપર 2 માહિતી આપી હોય, જે કમ્પલસરી છે। હવે આગળ જઈએ આપણે, તો હવે આપણે આને જે મધ્યક છે એની પહેલી રીતે હું ગણીશ। આમ તો મધ્યકની જે 3 રીતો છે એ 3 રીતે દાખલો ગણી શકાય, પ્રત્યક્ષ, ધારેલો મધ્યક અને વિચલન, પણ આ દાખલાને આપણે હું તમને પહેલી રીતે છે એટલે કે પ્રત્યક્ષ રીતે આ દાખલો હું ગણીને બતાવું છું તમને શોર્ટકટ રીતે। તો કે આમાં ગુણાકાર થોડોક વધશે, તો 12 7 ને કેટલો થાય છે? તો કે 84, 14 6 84, પછી અહીંયા ગુણાકાર કરીએ 16 9 કેટલો થાય છે? તો કે ભાઈ 144 થાય છે, બરાબર? અને આનો ગુણાકાર કેટલો કરીશું? તો 18 13 54, 18 1 18, 19 20 21 22 ને 23, બરાબર ને? અહીંયા 18 × 13 કરીએ છીએ આપણે, 20 × F કરીએ તો 20F થશે, 22 5 કરીએ તો 110, અને 24 6 96. હવે અહીંયા જે આ મળે છે આપણને, આને છોડી અને બાકીના બધા જ આંકડાનો આપણે સરવાળો કરીએ આનો, તો આને શું કહેવાય? સિગ્મા FI અને XI. હવે આ બધાનો જો સરવાળો કરીશું આપણે તો કેટલો છોડી દઈએ આપણે, અને આની સિવાયનો સરવાળો કરીશું તો કેટલો આવે છે? 752 વત્તા આપણે આ લખી દેવાના 20F, આને અલગ રાખવાના છે યાદ રાખજો। આનો સરવાળો કરો ત્યારે 20 ને ન ગણી લેતા, પછી પાછા એક્સ્ટ્રા લખો તો 2 વાર કાઉન્ટ થશે, એટલે આને અલગ રાખી દો, મૂકી દો। હવે મધ્યકનું સૂત્ર શું છે? તો કે એક્સ બાર બરાબર સિગ્મા FI XI છેદમાં N. એક્સ બાર કેટલો આવે છે સર? તો કે 18. સિગ્મા FI XI કેટલો આવે છે? 752 વત્તા 20F, અને છેદમાં એન છે, એન કેટલો છે આપણો? 44 વત્તા એફ,
હવે આપણે આની સાથે આનો ગુણાકાર કરવાનો છે, બરાબર ને? તો પહેલા 18 નો 44 સાથે ગુણાકાર કરીએ, ત્યારબાદ 18 નો આપણે એફ સાથે ગુણાકાર કરીએ. તો 18 નો આપણે 44 સાથે કરીએ તો 18 ચોક કેટલા થશે? તો કે 72. ફરીથી 18 ચોક કેટલા થશે? તો કે 72. 72 અને 7 કેટલા થશે? તો 79. હવે વત્તા 18 નો એફ આરે ગુણાકાર એટલે 18 એફ, પછી આ બેઠું આવશે 752 વત્તા 20 એફ. હવે જે 792 આવે છે એમાં સજાતીય પદ એટલે કે આ જે પદ છે આને આપણે આ બાજુ લઈએ તો આ વધતા હોય તો આ બાજુ આવે તો માઇનસ થશે આ 20 એફ. આ 18 છે ને હું આ બાજુ લઈ જાઉં તો શું થશે? માઇનસ. આમાંથી આ બાદ કરીએ કેટલા આવશે? 40. 20માંથી 18 જાય તો 2 એફ. 40ના છેદમાં 2 મૂકીએ તો એફ બરાબર કેટલો મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણી ખૂટતી આવૃત્તિ છે એનો જવાબ આપણને 20 મળે છે. દાખલાને શાંતિથી જોજો, સમજો, અને આ પ્રકારના દાખલા ખૂબ જ મહત્વના હોય છે, ખાસ કરીને ગણજો. બધાને ખૂબ મજા આવી હશે. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો તરફ. ત્યાં સુધી ગણતા રહેજો.